હેલો ફ્રેન્ડ હું ગોહિલ જીતેન્દ્ર મારી યુટ્યુબ ચેનલ અપેક્ષા ગેનકીમાં આપનું સ્વાગત છે મિત્રો ખાસ આજના વિડીયો જેની અંદર આપણે દાંડી કૂચ યાત્રા વિશ્વની દસ સ્વાતંત્ર્ય જે ઘટનાઓ બનેલી છે સ્વાતંત્ર્ય સંગ્રામને ધ્યાનમાં રાખીને એની અંદર દસ ઘટનાઓમાં મિત્રો આ દાંડી કૂચ યાત્રાનો સમાવેશ થાય છે તો આવી એક ઐતિહાસિક યાત્રા જે ગાંધીજી દ્વારા મીઠાના કાયદાના ભંગ વિરોધી જે અંગ્રેજો દ્વારા મીઠા ઉપર જે કર નાખવામાં આવે છે એના અન્યાય વિરુદ્ધ જે લડત લડવામાં આવેલી હતી જેને આપણે સવિનય કાનૂન ભંગની લડત કહીએ છીએ તો એ યાત્રા છે જેને દાંડીકૂચ યાત્રા તરીકે આપણે ઓળખીએ છીએ મિત્રો ખાસ આજના વિડીયોમાં આપણે બેઝિક ઇન્ફોર્મેશન સિવાય પણ કાંઈક પરીક્ષાને ધ્યાનમાં રાખીને કેવા કેવા પ્રશ્નો છે મિત્રો એ આ વિડીયોની અંદર આપણે લઈશું મિત્રો વિડીયોને પૂરો જુઓ એવી મારી નમ્ર વિનંતી છે સ્ટાર્ટ કરીએ મિત્રો દાંડી કૂચ યાત્રા વિશે પહેલી તો મિત્રો દાંડી કૂચ યાત્રા છે તો ખાસ આપણે જોઈએ છીએ કે સાબરમતી આશ્રમથી અને ગાંધીજીનું જે નિવાસ સ્થાન છે હૃદયકુંજ ત્યાંથી મિત્રો સાબરમતી આશ્રમથી બારમી માર્ચ ઓકે મિત્રો બારમી માર્ચ લખી લેજો યાદ મિત્રો બારમી માર્ચ ઓગણીસોના ત્રીસના રોજ શરૂ કરવામાં આવે છે ગાંધીજી દ્વારા બારમી માર્ચના રોજ ઓગણીસો ત્રીસનાથી અને ખાસ મિત્રો આ સાબરમતી યાત્રાની શરૂઆત થાય છે આ એક બેઝિક આપણી પાસે નોલેજ છે કેટલા સાથી ગાંધીજી સાથે મળીને કુલ મિત્રો છે ઓગણસી સેવન્ટી નાઇન જો મિત્રો અહીંયા થોડુંક કન્ફ્યુઝ નહીં થવાનું પ્રશ્ન કઈ રીતે પૂછાય કુલ કેટલા સાથી જોડાણા તો મિત્રો ઇઠોતેર સાથીઓ ગાંધીજી સાથે જોડાય છે ઓકે અહીંયા મિત્રો એક પણ પ્રશ્ન નીકળે કે ગાંધીજી જ્યારે દાંડી કૂચ યાત્રા કરે છે ત્યારે તેની ઉંમર કેટલી તો મિત્રો સૌથી મોટી ઉંમરના જ વ્યક્તિ ગાંધીજી હતા મિત્રો ગાંધીજીની ઉંમર એકસઠ વર્ષની હતી બરાબર અને મિત્રો આની સાથે જ બીજો પ્રશ્ન નીકળે કે ગાંધીજી સૌથી મોટી ઉંમરના તો સૌથી નાની ઉંમરનો કોણ તો મિત્રો આ જે એકસઠ છે એને આપણે ઉલટા ક્રમમાં કરીએ એટલે સોળ થઈ જાય મિત્રો એક આગળ આવી જાય છ પાછ એટલે સોળ વર્ષનો એક કુશ યુવાન હતો વિઠ્ઠલ લખી લેજો નામ મિત્રો લીલાધર ઠક્કર મિત્રો લીલાધર ઠક્કર આ સોળ વર્ષનો યુવાન મિત્રો ખાસ કરીને દાંડી યાત્રાની અંદર સહભાગી બને છે તો આ બધી બાબત મિત્રો આપણે સમજવાની છે દાંડી કૂચ યાત્રા દરમિયાન કુલ કેટલા સાથે જોડાય છે તો ઈઠોતેર ઓકે અને મિત્રો થોડું એ પણ સાથે આપણે એ પણ બાબત સમજવાની છે કે ગાંધીજી સાથે મિત્રો કુલ ઇઠોતેર આપણે જોયા સાથી હતા ઓકે પ્લસ ગાંધીજી હતા આ બાબત તો આપણે સમજી લીધી પણ ઘણી જગ્યાએ મિત્રો ઓગણએસી ટોટલ ઓગણએસી બતાવે છે પણ અધ વચ્ચે જે ગાંધીજીની જે દાંડી યાત્રા હતી તેની અંદર મિત્રો અધ વચ્ચેથી ખેડા જિલ્લાથી બે સાથીદાર જોડાય છે ખડક બહાદુર ગીરી મિત્રો યાદ રાખજો ખડક બહાદુર ગીરી અને મિત્રો કાકા સાહેલ કાલેરકર બરાબર જેને ગાંધીજીએ સવાયા ગુજરાતીનું બિરુદ આપ્યું છે અને આ હૃદયકુંજ નામ છે એ પણ કાકા સાહેબ કાલેરકર દ્વારા આપેલું હતું તો આ જે ખડક બહાદુરસિંહ છે એ અને કાકા સાહેબના દીકરા શંકર કાલેલકર મિત્રો શંકર કાલેલકર આ બે મિત્રો ખાસ યાદ રાખજો આ બંને નામ મિત્રો યાદ રાખજો લખવા યાદ રાખવા જેવા એટલે ગાંધી યાત્રાની અંદર મિત્રો કુલ કેટલા સાથીદારો તો એક્યાસી જોડાય છે જો મિત્રો આપણા પાઠ્યપુસ્તકની અંદર સેવન્ટી નાઇન આપ્યા છે ઓગણસી આપ્યા છે તો એ પણ સાચું જ છે પણ અધ વચ્ચેથી બે સાથીદાર જોડાય છે ત્યારે કુલ સાથીદારની સંખ્યા ગાંધી યાત્રાની અંદર એક્યાસી થાય છે તો આ પણ આપણે સમજવાનું રહે છે હવે મિત્રો પહેલાં વાત એ સમજીએ કે ગાંધીજી એ શા માટે દાંડી યાત્રા માટે વિચારે છે દાંડી યાત્રા શા માટે કરી આ એક પ્રશ્ન બેઝિક છે આપણને સમજાય ગાંધીજી દ્વારા ખાસ કરીને અંગ્રેજોની ગુલામીમાંથી દેશને આઝાદ કરવા ગાંધીજીએ અનેક આંદોલનો કર્યા છે એમાંનું એક આંદોલન એટલે મીઠાનો સત્યાગ્રહ મિત્રો ખાસ અહીંયા આપણે જોઈ શકીએ છીએ ગાંધીજી દ્વારા આ જે મીઠા છે મીઠાનો સત્યાગ્રહ કરે છે ઓકે જેને આપણે દાંડી યાત્રા કહીએ છીએ ત્યાર પછી મિત્રો શા માટે તો કે અંગ્રેજો દ્વારા મિત્રો જે મીઠું હતું એ વખતે દસ પાયના મીઠા પર બસો પાયની જકાત નાખી એટલે બસ્સો પાયની ટેક્સ નાખવામાં આવે છે આ એક ખાસ સમજવાનું છે

યાદ રાખજો ગાંધીજી દાંડી યાત્રાની શરૂઆત કરવા માટે એક વિચાર કરે છે અને બારમા બારમી માર્ચના દિવસે મિત્રો ખાસ કરીને બારમી માર્ચના દિવસે નક્કી કરે છે કે જાવું છે આ યાત્રા માટે સાબરમતી આશ્રમથી સવારના મિત્રો છ અને વીસના રોજ યાદ રાખજો દાંડી યાત્રાની શરૂઆત ભજન દ્વારા તો મિત્રો આ દાંડી યાત્રાના અંદર ખાસ કરીને ગાંધીજીના આવા અંગત એટલે કે ખેર સાહેબ મિત્રો ખાસ યાદ રાખજો ખેર સાહેબ જેને ભજન ગાય છે હરિનો મારક છે સુરાનો વૈષ્ણવ ભજન તો તેને કહીએ મિત્રો આ જે ભજન છે મિત્રો આ હરિનો મારક છે સુરાનો આ ભજનની સ ભજનની શરૂઆત કરાવી તો કોને કરાવી હતી તો ખેર સાહેબ અને છ અને વીસના રોજ છ અને વીસ મિત્રો ઓકે સમયના સમયે દાંડીયાત્રાની શરૂઆત કરાવે છે મિત્રો અહીંયા એ પણ સાથે સાથે સમજીએ દાંડી કૂચનું આપણે આ મેપ છે મિત્રો આ મેપના આધારે પણ અમુક બાબતો આપણે સમજવાની છે કે સાબરમતી આશ્રમથી ગાંધીજી નીકળે છે ઓકે અહીંયા મિત્રો આપણે જોઈ શકીએ છીએ ચંડોલ તળાવ છે ત્યાંથી આ આખો આખો મેપ છે મિત્રો યાદ રાખજો ગાંધીજી જે સાબરમતી આશ્રમ માટેથી નીકળી અને દાંડી સુધી પહોંચે છે તો મિત્રો એ ટોટલ કેટલું અંતર છે બસો એકતાલીસ માઇલ કિલોમીટરમાં પૂછે તો ત્રણસો પિંચ્યાસી કિલોમીટર બરાબર આ ટોટલ બાબતો બાર માર્ચના આ જે ખાસ કરીને જોઈ શકો છો તો બાર માર્ચના રોજ શરૂઆત કરે છે અને પાંચ એપ્રિલે ગાંધીજી ત્યાં પહોંચે છે આ ટોટલ ડિટેલ્સ છે મિત્રો મેપમાં કે કયા કયા મિત્રો જે આ રૂટ છે ગુજરાત સરકાર દ્વારા ગાંધીજી જે યાત્રા દરમિયાન જે જે ગામોમાંથી પસાર થયા છે આ રૂટને દાંડી હેરિટેજ રૂટ તરીકે ગુજરાત સરકાર દ્વારા વિકસાવવામાં આવેલો છે હાલ મિત્રો પ્રશ્ન નીકળી છે કે હા આ જે દાંડી યાત્રાનો રૂટ છે ગુજરાત એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આ રૂટને શું નામ આપવામાં આવ્યું છે એન એચ ચોસઠ આ પણ મિત્રો સમજવાનું છે સાથે સાથે એન એચ ચોસઠ તો મિત્રો પહેલાં શું નામ હતું તો એચ બસો અઠ્યાવીસ આ રૂટનું નામ એન એચ બસો અઠ્યાવીસ હતું પણ ખાસ કરીને સરકાર દ્વારા આ જે ઐતિહાસિક યાત્રા નીકળેલી હતી આ રૂટ છે એને દાંડી હેરિટેજ રૂટ તરીકે ઓળખવામાં આવે છે અને એનું નામ છે એનએચ સિક્સ ફોર ચોસઠ ઓકે આ પણ આપણે સમજવાનું છે અને મિત્રો પહેલી વાત એ પણ હતા કે જ્યારે ગાંધીજી છે ફર્સ્ટ સાબરમતી આશ્રમથી નીકળે છે ને ચંડોળ તળાવ મિત્રો આ ખાસ એટલા માટે હાઇલાઇટ કરીએ છીએ અહીંયા ચંડોળ તળાવ છે ત્યાંથી મિત્રો કસ્તુરબા ગાંધી ગાંધીજીના જે પત્ની હતા કસ્તુરબા એ ત્યાંથી પરત ફરે છે આશ્રમે જાય છે સાબરમતી આશ્રમે જાય છે ઓકે આ એક બાબત સમજી લેવાની છે ચંડોળ તળાવ છે ત્યાં સુધી કસ્તુરબા ગાંધી ગાંધીજીની સાથે આવે છે પણ ત્યાંથી તે પોતે પરત નીકળે છે આશ્રમ જાય છે અને મિત્રો ગાંધીજીએ આપણે દાંડી શરૂઆત કરાવે છે અને પ્રથમ દિવસે મિત્રો ગાંધીજી છે મિત્રો યાદ રાખીએ ભાટ ગામ છે મિત્રો ભાટ ગામ જે પ્રથમ દિવસે રસ્તામાં ત્યાં સભા સંબોધે છે ત્યાં મિત્રો ગાંધીજી દ્વારા એક વાક્ય ઉચ્ચારવામાં આવે છે અને ખાસ આપણા માટે અગત્યનું છે ગાંધીજી કઈ કઈ જગ્યાએ કયું વાક્ય બોલ્યા એ પણ હવે પરીક્ષાની દ્રષ્ટિ આપણને યાદ રાખવાનું છે હું કાગડા કૂતરાની મોતે મરીશ અહીંયા મિત્રો હાઇલાઇટ કરીએ પણ સ્વરાજ લીધા વિના આશ્રમ પાસો નહીં આવું મિત્રો આ જે વાક્ય છે ગાંધીજી ક્યારે બોલ્યા હતા તો આ જે વાક્ય છે મિત્રો ગાંધીજી છે એ ગાંધી યાત્રા દરમિયાન ઉચ્ચાર્ય છે તો મિત્રો ગાંધીજી સ્વરાજ લીધા વિના પાછો નહીં આવું આ વાક્ય બોલ્યા તો પછી ગાંધીજી ઓગણીસો ત્રીસ પછી અહીંયા ખાસ એ પણ સમજી લે ઓગણીસો ત્રીસ થી ઓગણીસો સુડતાલીસ સુધી કઈ જગ્યાએ રહ્યા તો એ મિત્રો ગાંધીજી ત્યાર પછી સાબરમતી આશ્રમ પરત આવતા નથી પણ ખાસ એ પણ સમજી લે કે વિનોબા આ ભાવેનો આશ્રમ છે મિત્રો ઓકે વિનોબા ભાવે વર્ધા આશ્રમ જે કહેવાય છે મહારાષ્ટ્રમાં આવેલો વર્ધા આશ્રમ છે વિનોબા ભાવેનો ત્યાં ગાંધીજી રોકાઈ જાય છે ઓકે ત્યાર પછી મિત્રો આપણે જોઈએ કે ગાંધીજી દ્વારા આશ્રમ આજે શરૂઆત કરે છે ઓકે તો પાંચમી એપ્રિલના રોજ ગાંધીજી છે દાંડી જે સ્થળ છે ત્યાં રાત્રે પહોંચે છે સાંજના સમય ને સમુદ્ર સ્નાન કરે છે પણ મિત્રો બીજે દિવસે પહોંચી જાય છે પણ બીજા દિવસે મિત્રો છઠ્ઠી એપ્રિલના રોજ ગાંધીજી સવારના દાંડી સ્થળે પહોંચે છે અને ચપટી મીઠું ઉપાડે છે ગાંધીજી અને ખાસ કરીને વાક્ય બોલે છે કા કાનૂન તોડ દિયા ગાંધીજી દ્વારા આ એક વાક્ય બોલવામાં આવે છે ને લોકોની અંદર એક ચેતના જાગે છે આખા ભારતની અંદર અલગ અલગ સ્થળે આનો એક ડંકો વાગે છે ઓકે અને બ્રિટિશ સર સામ્રાજ્યની ઈમારતના પાયામાં આથી હું લૂનો લગાડું છું આવું ખાસ કરીને ગાંધીજી છે એ દાંડી યાત્રાના જે સ્થળ છે દાંડી સ્થળ ત્યાં જઈ અને મીઠું ઉપાડી અને બોલે છે જેથી ભારતના તમામ દેશના તમામ લોકોની અંદર એક ચેતના જાગે છે હવે મિત્રો પ્રશ્ન નીકળે કે દાંડી યાત્રા દરમિયાન ગાંધીજી છે મિત્રો એના રિલેટેડ ખાસ અમુક બાબતો આપણે સમજવાની છે તે ગાંધીજી દાંડી યાત્રા કરી મિત્રો તો કેટલા કિલોમીટરને માઇલ કેટલું જો માઈલ પૂછવામાં આવે તો બસો એકતાલીસ કિલોમીટર પૂછે તો ત્રણસોને પિંચાશી અંતર કાપે છે હવે મિત્રો આ જે થોડીક બાબતો આપણે ડિટેલ્સમાં આપણે સમજી લે કે ગાંધીજી દ્વારા જે આજના વિડીયોમાં ખાસ આપણે હાઇલાઇટ કરીશું અમુક અમુક બાબતો કે જે આપણા અમુક બાબતો છે એક્ઝામ રિલેટેડ અને ખાસ આવા જો માઇક્રોડિટિંગ કર્યું હશે તો જ આવા અમુક બાબતના પ્રશ્નો આપણે પૂછાઈ જાય તો આપણે માર્ક કપાય નહીં દાંડી યાત્રા દરમિયાન ગાંધીજી છે મિત્રો કેટલા જિલ્લાઓ તો મિત્રો આઠ જિલ્લાઓમાંથી અડતાલીસ ગામોમાં આવરી લે અને ગાંધી બાપુ છે દિવસે દાંડી ગામ પહોંચે છે ગાંધી યાત્રા દરમિયાન ગાંધીજીને મિત્રો એક મહિલા મળવા આવે છે જેનું નામ છે સરોજીની નાયડુ આપણ મિત્રો યાદ રાખજો સરોજીની નાયડુ જે ભારતના બુલબુલ છે અને એને જ મિત્રો જે ધરાશણા સત્યાગ્રહ છે મિત્રો આ દાંડી યાત્રાના સમય પછી મિત્રો જે મીઠા માટે અલગ અલગ લોકોની અંદર જાગૃતતા આવે છે એ ધરાસણા સત્યાગ્રહનું કમાન એટલે કે આગેવાની લીધેલી હતી બરાબર આ ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ દાંડી કૂચ જો મિત્રો આ દાંડી કૂચ થાય છે જે યાત્રા છે એના માટે મિત્રો અગાઉથી મિત્રો ગામે ગામ લોકોમાં જાગૃતિ માટે એક ટુકડી તૈયાર કરવામાં આવે છે એ ટુકડીનું નામ મિત્રો લોકોમાં જાગૃતિ આવે અને મેસેજ પાસ થાય સવિનય કાનૂન ભંગની લડત અંતર્ગત ગાંધીજીજી યાત્રા કરે છે એ સંદેશો માટે ગામે ગામ અગાઉથી જે જાણ કરવા માટેની ટુકડી હતી એ ટુકડીનું નામ હતું અરુણ આ એક યાદ રાખવાનું છે મિત્રો જે દાંડી યાત્રા છે એનું સમગ્ર ચિત્રાંકન જે આલ્બમ તૈયાર કોને કર્યું તો મિત્રો આ જે ચિત્રાંકન આલ્બમ છે એ કનુભાઈ દેસાઈ દ્વારા તૈયાર કરવામાં આવે છે અને દાંડી યાત્રાને મિત્રો પિંચોતેર વર્ષ પૂર્ણ થાય છે ઓકે મિત્રો કેટલા વર્ષ પિંચોતેર વર્ષ પૂર્ણ થાય છે ત્યારે સરકાર દ્વારા પાતનો સિક્કો બહાર પાડવામાં આવે છે આ બાબત થોડીક સમજી લીધી ત્યાર પછી મિત્રો અમુક બાબતો આપણે સમજવાની એ છે કે ગાંધીજી છે મિત્રો એમને જે આ દાંડી યાત્રા છે મિત્રો એ દાંડી યાત્રાનું જે મિત્રો અહીંયા ખાસ સમજી લે જે દાંડી યાત્રા છે એનું રિપોર્ટિંગ મિત્રો ખાસ કરીને રિપોર્ટિંગ એક જર્નાલિસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવે છે જે અમેરિકન હતા એનું નામ શું હતું મિત્રો ખાસ કરીને આ પણ એક ભૂમિકા રિપોર્ટિંગ જે હતા મિત્રો વેબ મિલર ખાસ મિત્રો એનું નામ લખી નાખજો વેબ મિલર આ આ વ્યક્તિ દ્વારા ગાંધીજી સાથે રહી અને મિત્રો જે દાંડી યાત્રા હતી એનું સમગ્ર રિપોર્ટિંગ અમેરિકાના જે છાપ અખબારો છે એની અંદર લખવામાં આવે છે જેની અંદર અંગ્રેજો દ્વારા જે ભારતની અંદર જે અંગ્રેજોનું શો લોકોનું શોષણ થાય છે એ અન્યાય નીતિ છે એની સમગ્ર વિશ્વ ઉપર લઈ જવા માટે સમગ્ર વિશ્વને માહિતગાર કરવા માટે જો કોઈ વ્યક્તિ કામ કરેલું હોય તો વેબ મિલર હતા જે પે જર્નાલિસ્ટ હતા એને યાત્રાનું રિપોર્ટિંગ કરે છે અને મિત્રો એ પણ નીકળે પ્રશ્ન ગાંધીજી દાંડી યાત્રા દરમિયાન એક લેડી એને મળે છે એ હતા સરોજીની નાયડુ ખાસ મિત્રો આવા પ્રશ્નો પણ નીકળી શકે છે હવે મિત્રો એ સિવાય મિત્રો જે દાંડી યાત્રા થઈ ને દાંડી યાત્રા દરમિયાન જે ચોવીસ દિવસ દરમિયાન ગાંધીજી દાંડી યાત્રા દરમિયાન દર સોમવારે મૌન વ્રત પાડતા હતા જેથી એ દિવસે આખો દિવસ ચાલતા નહીં મિત્રો આ દાંડી યાત્રા દરમિયાન ખાસ કરીને જે ભોજન જે લોકોનું ભોજન બનાવવાની જે જવાબદારી જે તૈયારી કરવા માટે જવાબદારી લેનાર હતા રવિશંકર મહારાજ મિત્રો યાદ રાખજો રવિશંકર મહારાજ અને મિત્રો બીજી બાબતો કહી શકાય કે જે મહાદેવભાઈ દેસાઈ આ દાંડી યાત્રાને કેની સાથે સરખામણે છે એ પણ આવા આવા પ્રશ્નો મિત્રો વાક્ય ખાસ નીકળી શકે છે તો આ દાંડી યાત્રાને મહાભિનિષ્ક્રમણ મિત્રો યાદ રાખજો મહાભી નિષ્ક્રમણ સાથે સરખાવે છે બરાબર દાંડી યાત્રાને ઐતિહાસિક મિત્રો મહાદેવભાઈ દેસાઈ દ્વારા કોના દ્વારા મહાદેવભાઈ દેસાઈ દ્વારા દાંડી યાત્રાને મહાભી નિષ્ક્રમણ સાથે સરખામણી કરે છે અને સુભાષચંદ્ર બોઝ હતા એને નેપોલિયનની પેરિસ માર્ચ કીધી છે મિત્રો યાદ રાખજો નેપોલિયનની પેરિસ માર્ચ મોતીલાલ નહેરુ હતા એને રામની લંકા ઉપરની ચઢાઈ કીધી છે મિત્રો રામની જે લંકા ઉપરની જે વિજય ચડાઈ કહી શકાય એની સાથે સરખાવેલી છે તો મિત્રો આ રીતે અલગ અલગ લોકો દ્વારા ગાંધીજીને સારો પ્રતિસાદ મળે છે પણ ખાસ એક પ્રશ્ન નીકળી શકે મિત્રો અહીંયા કે ગાંધીજી છે મિત્રો એને કયા ગામેથી મિત્રો જે ધરપકડ કરવામાં આવે છે તો ગાંધીજીની મિત્રો જ્યારે ગાંધીજી દાંડી પહોંચે છે દાંડીથી મિત્રો આગળ ખાસ કરી શકાય ધરાસન ગાંધીજી જતા હોય છે આ એક થોડીક બાબત આપણે લઈ લે ગાંધીજી ખાસ ગાંધીજી ગાંધીજી મિત્રો દાંડી છે દાંડીથી મિત્રો ધરાસણ જતા હોય છે ધરાસણા એ વચ્ચે નવસારીનું ગામ છે કરાડી મિત્રો આ કરાડી ગામે ગાંધીજીની ધરપકડ કરવામાં આવે છે કઈ તારીખ હતી તો ચાર મે મિત્રો રાતના બાર અને પિસ્તાલીસ મિત્રો રાત્રિના બાર એ ગાંધીજીની સુરતના મેજિસ્ટ્રેટ દ્વારા ખાસ કરીને રોલેટ એક્ટ કાયદો મિત્રો કયા કાયદા અંતર્ગત લોલેટ એક્ટ કાયદાની ઓકે કલમ જે ધારા પચીસ છે એ અંતર્ગત ગાંધીજીની ધરપકડ કરવામાં આવે છે ઓકે તો આ રીતે ખાસ જે ગાંધીજી દ્વારા સત્યાગ્રહની સવિનય કાનૂન ભંગની જે લડત હતી મિત્રો ગાંધીજી દ્વારા એ પણ નીકળે કે જો ગાંધીજીની ધરપકડ થાય તો આ આ જે સવિનય કાનૂન ભંગની ચળવળ છે જે દાંડી યાત્રા છે એનું સુકાન કોણ સંભાળે તો એ પણ આપણે ખાસ નામ લખી દેવાનું છે અબ્બાસ તૈયબજી મિત્રો ખાસ લખજો અબ્બાસ અૈયબજી અબ્બાસ તૈયબજીની ખાસ કરીને નિમણૂક કરે છે ગાંધીજી કે ગાંધીજીની જો ધરપકડ થાય તો અબ્બાસ તૈયબજી દ્વારા આ જે નેતૃત્વ છે ટીમનું કરવાનું રહે છે અને આ દાંડી કૂચ દરમિયાન ખાસ કરીને ગાંધીજીના જ કુલ મિત્રો અહીંયા એક પણ એ પણ સમજી લે ગાંધીજીની જે આ દાંડી યાત્રા છે એની અંદર ગાંધીજી ખુદ પોતે ગાંધી પરિવારના સભ્ય હતા જ એ સિવાય એના ગાંધીજીનો પુત્ર જે મિત્રો બીજો પુત્ર કહી શકાય કે મણિલાલ ગાંધી એ પણ આ દાંડી યાત્રાના ઐતિહાસિક જે યાત્રા હતી એની સાથે જોડાયેલા હોય છે ને ગાંધીજીનો પૌત્ર મિત્રો મિત્રો ગાંધીજીનો પૌત્ર છે કાંતિલાલ કાંતિલાલ એ પણ ગાંધી યાત્રા સાથે આ દાંડી યાત્રા સાથે જોડાયેલા છે હરિલાલના પુત્ર છે મિત્રો ત્યાર પછી આવી રીતે બીજી પણ બાબતો જોઈ શકીએ તો દાંડી જે યાત્રા છે એની અંદર કુલ સોળ મિત્રો યાદ રાખજો સોળ પ્રાંતના પ્રતિનિધિ જોડાયેલા હતા સોળ પ્રાંતના પ્રતિનિધિ સૌથી વધુ ગુજરાતી બત્રીસ મિત્રો ગુજરાતીઓ હતા આ પણ સાથે સાથે સમજવાનું છે કુલ સાથી હતા ઇઠોતેર એક ગાંધીજી તો કે ભાઈ ઓગણસી અને અધ વચ્ચેથી જો જોડાયેલા હતા તો ટોટલ આપણે કહી શકીએ તો એક્યાસી જેની અંદર બે નામ આપણે અગાઉ લીધા કે ખડક બહાદુર ગીરી અને શંકર કાલેરકર ઓકે જે માતર ખેડા જિલ્લાનું ગામ છે ત્યાંથી જોડાય છે તો આ રીતે ગાંધીજીની જે ઐતિહાસિક જે સ્વાતંત્ર ચળવળમાં જેનું નામ જેને સ્થાન મળેલું છે એવી દાંડી યાત્રાને આપણે સમજવા પ્રયત્ન કર્યો મિત્રો આ રીતે આપણે ફરીવાર મળશું નેક્સ્ટ વિડીયો દ્વારા જય હિન્દ જય ભારત